કયા કયા સ્થળો છે કે જેની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી જે છે એ પ્રોહિબિટેડ હોય છે? નમસ્કાર, ખબર છે .com પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું. ભાઈ, સુરક્ષાનું કારણ હોય અને એના માટે ફોટોગ્રાફી પર નિષેધ મૂકવામાં આવે તો સમજી શકાય કે ભાઈ એ તો બહુ મોટું કારણ છે, અને તો આપણે ભારતીયો એમાં આદતથી મજબૂર ફોટા પાડતા જ હોઈએ છીએ. જેમ કે એરપોર્ટ પર ચોખ્ખું જ લખ્યું હોય છે કે પ્લીઝ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી જે છે એ કોઈ રીતે કરવા દેવામાં આવશે નહીં, અને છતાં આપણે ત્યાં આગળ ફોટો પાડાવતા હોઈએ છીએ અને પાડતા હોઈએ છીએ. વહેલા આ તબક્કે હવે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ જે છે એની બહાર ખૂબ મોટા બોર્ડ મૂકી દેવામાં આવે છે કે અહીં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પ્રતિબંધિત છે. કારણ કે મીડિયા જ્યારે પણ એના ફોટો વિડીયો લઈને એના પર સ્ટોરીઝ બનાવતી હતી, તો હવે સરકારે નક્કી કર્યું છે કે પ્લીઝ આ જે છે એ ખૂબ વિશેષ સ્થળ છે અને એની ફોટોગ્રાફી છે જે એની જે વિડીયોગ્રાફી છે એ પ્રોહિબિટેડ છે. પણ કયા કયા સ્થળો છે કે જેની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી જે છે એ પ્રોહિબિટેડ હોય છે? ઘણા બધા સ્થળો છે કે જેની ફોટોગ્રાફી જે છે એની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી જે છે એને ખાસ કરીને પ્રતિબંધિત કરાતી હોય છે. જેમ કે કોઈ સ્થળ છે કે જે સ્થળ અંગે જે વહીવટીતંત્ર એનું સંચાલન કરતું હોય, જે મેનેજમેન્ટ એનું હોય, એ નક્કી કરી શકે કે આને પ્રોહિબિટેડ કરવી કે કેમ. જેમ કે સ્મશાનના ઘણા બધા લોકો વિડીયો અને ફોટોગ્રાફ હાલના તબક્કે ચડાવતા હતા, તો ઘણા બધા લોકોએ એ પ્રતિબંધિત કર્યા હતા કે પ્લીઝ આવા ફોટો વિડીયો જે છે એ ના ચડાવશો, કારણ કે એના કારણે ક્યાંક ને ક્યાંક લોકો વિચલિત થાય છે, લોકોને વધારે ભય જે છે એ સર્જાતો હોય છે. એટલે પ્લીઝ ટ્રાય ટુ અવોઇડ ધોઝ વિડીયોઝ અને બને ત્યાં સુધી આ વસ્તુથી દૂર રહો. ત્યાર પછી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ એ તો સ્વાભાવિક રીતે એટલા માટે જ ના પડાય છે જેથી કરીને એ ફોટો વિડીયો જે છે એ ન્યૂઝનો પાર્ટ ન બની શકે, કારણ કે એમાં સુરક્ષાનું કારણ આગળ ધરીને ત્યાર પછી જે છે એ પ્રશ્નો જે છે એ ઊભા કરવામાં આવ્યા છે. બાકી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ જેને લઈને ખાસો એવો વિવાદ જે છે હાલમાં ચાલ્યો છે, હાલમાં વર્તાઈ રહ્યો છે. જો કે દુનિયાની મોટાભાગની લોકશાહી જે છે જ્યાં આગળ હજી પણ એ લોકશાહી ત્યાં જ બેસે છે જે આપણા સંસદ ભવન કરતાં પણ વધારે જૂની ઇમારતો છે. અને ભારત સરકારને કેમ આ પ્રકારના આ તબક્કે આવું જે સૂજ્યું છે જેને થોડા સમય માટે જો હોલ્ડ પર મૂકવામાં આવે એ ઈચ્છનીય છે અને અનિવાર્ય છે, તેને મૂકવાને બદલે ભારત સરકાર એ પ્રોજેક્ટને આગળ ધપાવવા પર છે. સ્વાભાવિક રીતે વ્યક્તિ પોતાના નામની લાલસા જે છે એ ખૂબ પ્રચુર માત્રામાં જ્યારે ધરાવતી હોય કે તકતી પર આપણું નામ આવી જાય અને જ્યારે પણ ઇતિહાસમાં નામ શોધાય કે ભાઈ આ પ્રોજેક્ટ જે છે એનું શિલાન્યાસ કોણે કર્યું હતું, એનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું, તો એ જે નામ છે એ નામની આખી ભાગદોડ જે છે એ ક્યાંક જોવા મળતી હોય એવું પણ ઘણા બધા લોકો ચર્ચી રહ્યા છે. વેલ, જે હોય તે પણ પ્રાથમિકતા નક્કી કરવી દેશ માટે ખૂબ જરૂરી છે. અને આ બધા પ્રકારના જે પણ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પ્રતિબંધિત કરવાના જે નીતિ નિયમો છે એવું કહે છે કે સુરક્ષા સાથે સાથે ગોપનીયતા એટલે કે પ્રિવેસી જે છે એને માટે થઈને પણ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી જે છે એને પ્રતિબંધિત કરવામાં આવતી હોય છે. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે .com પર આવી જ માહિતી લઈને. થેન્ક યુ સો મચ.